સુરતમાં સામે આવ્યા છે શોલે ફિલ્મ જેવા દ્રશ્યો શહેરના કીમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગડર પર વધુ એક યુવક ચઢ્યો જીવન જોખમે મૂકી અને યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો છે કીમ પોલીસના જીઆરડી જવાનોએ સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો છે અવારનવાર કીમ રેલવે ઓવરબ્રિજના ગડર ઉપર યુવકો ચડી જવાની ઘટના સામે આવે છે જેને લઈને પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે દાહોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ છે ધામરડામાં બનાવ બન્યો છે ને શાળાએ જતા બાળકોને લઈ જતી ગાડી પલટી ખાઈ ગઈ છે એક વિદ્યાર્થી થયો છે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તો શાળાએ જતા બાળકો ભરેલી આ વેન હતી ધામરડા સ્કૂલે જતા બાળકોને લઈ જતી આ ગાડી હતી જે પલટી ખાઈ ગઈ છે એક વિદ્યાર્થી ઘાયલ થયો છે જોકે કઈ રીતે આ પલટી ખાઈ ગઈ શું કોઈ અકસ્માત થયો અથવા તો ધ્યાન ચૂકી ગયું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો એ કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એક વિદ્યાર્થી ઘાલ થયો છે આ ગાડી જે પલટી ખાઈ ગઈ છે તો સવાલ એ છે કે જ્યારે વિદ્યાર્થીઓ ભરેલા વાહન પસાર થતા હોય છે તો શું તેઓ ધ્યાન રાખે છે કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યારે વિદ્યાર્થીઓ ચાલુ વાનમાંથી નીચે પટકાયા હોય આ કેસમાં શું થયું છે તે જાણવા જેવું છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી જી સૌરભ આ કોઈ અકસ્માત થયો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ઘટના શું છે

ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી અને આ વાત કરી છે હવામાન નિષ્ણાંત અને અંબાલાલ અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટું અનુમાન લગાવ્યું છે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી છે કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે કર્ણવટ થતા લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે તો મતે બે વરસાદી સિસ્ટમ ચાર દિવસ બાદ દસ દિવસ સુધી ગુજરાતની ધરતી પર

તારીખ ત્રેવીસ પછી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે ત્યાં જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અરબી સમુદ્રની તારીખ વીસથી પચીસ અને ઉપસાગરની તારીખ પચીસ થી માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે તો આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલા કરી છે ક્યાંક ભારે ક્યાંક હળવો ક્યાંક વધુ વરસાદ આવી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે તો અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ એક મોટી આગાહી કરી છે સાંભળો ઉત્તર ગુજરાતમાં તારીખ વીસ થી પચીસમાં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે અલબલ કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ પચીસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને ચોવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ પચીસ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્ય શક્યતા રહેશે ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે એટલે ત્રીસમી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે દ્વારકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો ભીંજાઈ ગયા છે વરસાદ વચ્ચે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા ધીમી ધારે વરસાદથી દ્વારકા શહેરના રોડ રસ્તા પણ ભીના થયા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોડી ગામમાં સિંહ પરિવારની લટારનો વીડિયો વાયરલ થયો છે સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વીડિયો સામે આવ્યો છે વનરાજાની દોડધામનો આ વિડિયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો છે અને રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય છવાયો છે અને ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ મચ્યો છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું છે તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ છે રાત્રિ દરમિયાન ગબ્બર એકાવન શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું હતું બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચઢે છે મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે ભાજપ ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક છે અને તમામ રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ હાજર રહેશે સીધા જ આપને લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ तो प्लस छः परसेंट एक जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है और गुजरात रीजन की बात करेंगे तो 620 सौ बीस मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और छः सौ सतावन रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए तो माइनस सिक्स परसेंट डिफिशियंट है गुजरात रीजन और सौराष्ट्र रीजन की बात करेंगे तो 470 सौ सत्तर मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से तीन सौ पचासी मिलीमीटर होना चाहिए तो प्लस 22 परसेंट नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्चे रीजन में रेनफॉल ज़्यादा हुआ है एक जून से लेकर आज तक तो आने, वाल कोई दारी दारी तो आने वाले पाँच दिनों के लिए अभी हैवी रेनफॉल की वार्निंग नहीं है